નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટર સાથે હું સુજય. બોલ મારી અંબે જય જય અંબે. જે પ્રમાણે અન્નાથી પદયાત્રિકો જ્યારે મા અંબાના ધામ તરફ જઈ રહ્યા છે, શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સમગ્ર એટલે કે શક્તિપીઠ અંબાજી મા અંબાના ધામમાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. ત્યારે અંબાજીમાં ભાદરવી મહાકુંભનો દિવસ છે. ત્યારે અંબાજી તરફ આવતા માર્ગો પર સેવા કેમ્પવાળા આયોજકો તરફથી કેમ્પ શરૂ કરાયા હતા. બોલ મારી અંબે જય જય અંબે ના નારા સાથે અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન માં અંબે માના સુંદર દર્શનાર્થે અમે આવ્યા. ત્યારે ભાદરવી પૂનમના રોજ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે, તેમજ અહીંયા અનોખું વાતાવરણ જ સર્જાયું છે. તો ચલો આપણે દર્શન કરીએ. ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહૂર એવું શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે, જે એક પુરાણ પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિપીઠનું આગવું મહત્વ હોવાથી શૈવ ઉપરાંત લકુલી સંપ્રદાયમાં પણ ઘોર સાધના માટે અંબાજી વિશિષ્ટ સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. અંબાજીમાં કોઈ મૂર્તિની પૂજા નથી થતી, પરંતુ વિશ્વયંત્રની પૂજા થાય છે. શુદ્ધ સુનામાંથી બનાવેલા યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનને નજરથી જોવાનું નિષેધ હોય, પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. અંબાના ધામમાં કોઈ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ વિશ્વયંત્રની પૂજા થાય છે. શુદ્ધ સોનામાંથી બનાવેલા યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. તો માતાજીના યંત્રના સ્થાનને નજરથી જોવાનું નિષેધ હોય, પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. 51 શક્તિપીઠમાંનું યાત્રાધામ અંબાજી એ પણ એક શક્તિપીઠ છે. અહીંયા લોકવાયકા છે કે માતાજીનું હૃદય બિરાજમાન છે અને લોકો ખૂબ જ ઉત્સાહ સાથે માતાજીના ધામમાં આવતા હોય છે. તો માતાજી હૃદયથી ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે. સુરેશ ગલચર, NS ગુજરાત ન્યૂઝ, અંબાજી. પૌરાણિક મહાત્મ્ય ભાગવત પુરાણ મુજબ પ્રજાપતિ દક્ષ રાજાએ બૃહસ્પતિ નામના યજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા દેવોને આમંત્રણ આપ્યું હતું, પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને આમંત્રણ નહોતું આપ્યું. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા શ્રદ્ધા સાથી પાર્વતી પિતાને ઘરે પહોંચી ગયા. એ વખતે દક્ષે શંકર વિશે અપમાનજનક શબ્દો કહેતા પાર્વતીએ યજ્ઞકુંડમાં પડીને જીવ દઈ દીધો. એ પછી ભગવાન શિવે પાર્વતીના દેહને ખભા ઉપર ઉપાડીને તાંડવ નૃત્ય શરૂ કર્યું. શિવના ક્રોધથી સમગ્ર સૃષ્ટિ ભયભીત થઈ. ત્યારે પાર્વતીમાં રહેલી શિવની આસક્તિ નાબૂદ કરવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટુકડા કર્યા. એ વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટુકડા પડ્યા એ દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ભાગવત ઉપરાંત સ્કંદ પુરાણ અનુસાર સતી પાર્વતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો તે સ્થાન આરાસુરી શક્તિપીઠ તરીકે ઓળખાય છે. વાત કરીએ માં જગદંબાના ચરણોમાં જવા માટેનો 1200 દિવસ. માની ભક્તિમાં ભક્તો એટલા જ લીન બન્યા છે કે હજુ સુધી ભક્તોના મોઢા ઉપર થાક જોવા નથી મળતો અને ઉત્સાહની સાથે ચાલે છે. જય જય અંબે, જય જય અંબે, જય જય અંબેના નાદ સાથે તમે આ લાઈવ વિડીયોમાં જોઈ શકો છો કે માં અંબાની ભક્તિમાં ભક્તો કેટલા લીન બન્યા છે. કોઈ નાચે છે તો કોઈ કૂદે છે તો કોઈ હસે છે, પણ માના ચરણોમાં જવાની વાત કરી છે. મા જગદંબાની આરાધના કરવી એ વાત કરી છે. મા જગદંબાના ભક્તોની વાત તો આખી અલગ જ છે. તેને માઈ ભક્તોને ક્યાંક પણ તકલીફ ન પડે, ક્યાંય પણ અડચણ ન પડે તે માટે બનાસકાંઠાની અંદર સેવા કેમ્પો પણ ધમધમી રહ્યા છે. અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો રંગેચંગે ચડ્યો છે. ત્યારે માના ભક્તો પગપાળા ચાલી માતાના દર્શન કરવા માટે ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે આવા માના ભક્તોની સેવા કેમ્પો ખોલીને માની સેવા કરી ધન્યતા અનુભવે છે. તમે દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો, માના ભક્તોને થાક દૂર થાય તે માટે સેવા કેમ્પો દ્વારા માના ભક્તોને થાક દૂર કરવા માટે એ સેવા કેમ્પો અને અથાક મહેનત કરવામાં આવી રહી છે. અંબાજીના ભાદરવી પૂનમનો મેળાનો પ્રારંભ થઈ ગયો છે. છેલ્લી ઘડીઓમાં એને ઓછાઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા 130 CCTV કેમેરા દ્વારા અને 4000 પોલીસ કર્મચારીઓ દ્વારા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ST વિભાગના 4 ટીમ દ્વારા 1000 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જોઈ શકો છો કે સમગ્ર રસ્તા ઉપર માનવ સાગર ઉઠાઈ ગયો છે. આવા માતાના ભક્તો માટે લોકોએ સેવા કેમ્પોનું આયોજન કર્યું છે અને એવા સેવા કેમ્પોમાં એવા પદયાત્રીઓને સેવા આપીને માતાને ધન્યતા અનુભવી છે. કેમેરામેન ઇમરાન પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ.
અંબાજીની ભાદરવી પૂનમમાં લોકો મોટી સંખ્યામાં અંબાજીના ધામમાં આવે છે, પણ નવરાત્રિના નવ દિવસમાં પણ અહીંયા ચાચર ચોકની અંદર મોટી સંખ્યામાં રાસ ગરબાનું આયોજન થાય છે અને માના ભક્તો અહીંયા રાસ ગરબામાં મોટી સંખ્યામાં ભાગ લે છે અને મા અંબેને રીઝવવાના પ્રયત્નો કરે છે। ભાદરવો આવતાની સાથે જ માં જગદંબાની આરાધનાના દિવસો શરૂ થઈ જાય છે, ત્યારે વાત કરીએ માં જગદંબાના મહિમાની। અહીંયા દૂર દૂરથી પદયાત્રિકો પોતાની શ્રદ્ધા અને આસ્થા લઈને આવે છે, ત્યારે માં જગદંબા દ્વારા એમની આસ્થા અને શ્રદ્ધાને પૂર્ણ પણ થાય છે। ત્યારે વાત કરીએ માં જગદંબાના સ્થાનિધ્યની, ત્યારે બનાસકાંઠાની અંદર માં જગદંબાનો મહિમા કંઈક અનેરો જ છે। કોઈ પદયાત્રિકો ચાલતા આવે છે તો કોઈ પદયાત્રિકો અલોડતા આવે છે, પરંતુ માં જગદંબાની આરાધનામાં એટલા બધા લીન બની જાય છે કે માં જગદંબાને ગમે તે ભોગે માં જગદંબાના શરણોમાં જઈ પોતાની મનોકામના પૂર્ણ થાય એવા હેતુથી ચાલતા હોય છે, અને પરંતુ માં જગદંબા એમની મનોકામના પણ પૂર્ણ કરતી હોય છે। એનએસ ગુજરાત ન્યૂઝ સાથે રાજુ પુનડિયા। તો તમે સાંભળ્યું કે આવા કેમ્પો દ્વારા કેવી માના ભક્તોની સેવા કરવામાં આવી રહી છે અને માના ભક્તોના કારણે સમગ્ર રસ્તા પર કિડિયાર ઉભરાયું છે। સમગ્ર રસ્તા પર જય અંબેના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું છે। હાલ પવિત્ર યાત્રાધામ જે અંબાજી કહી શકાય, અંબાજીમાં ખૂબ જ અત્યારે હાલમાં કહી શકાય તો ભક્તોની ભીડ જે બારે માસ જોવા મળી રહી હોય છે, જે માતાજીનું એક પવિત્ર એવું શક્તિપીઠ જે અંબાજી મંદિર નામે આપણે આ દર્શન કરાવી રહ્યા છીએ। ખાસ કરીને અંબાજીમાં એક વિશેષતા એ છે કે જ્યારે તેમનો ભાદરવી પૂનમની જે વાત કરવામાં આવે તો ભાદરવી પૂનમના સમયે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં મેળો ભરાય છે, અને મેળો કહી શકાય એક ભક્તોનો જે મેળાવડો જામે છે, ઘોડાપુર ભક્તોનો અહીંયા હોય છે, દૂર દૂરથી લોકો જે રીતે ચાલીને આવે છે અને માતાજીના દર્શન કરી પોતાને ધન્ય અનુભવી રહ્યા હોય છે। જે રીતે હાલમાં ભાદરવી જે સમય ચાલી રહ્યો હોય છે આ સમયે ખૂબ જ દૂર દૂરથી લોકો પગપાળા યાત્રા કરવામાં આવે છે, ત્યારે જે પગપાળા સંઘ દ્વારા જે લોકોને પગપાળા ચાલીને આવે છે તેને ક્યાંક ને ક્યાંક કોઈ બી સહાયતા મળી રહે, તેમને ચોક્કસપણે જે રીતે કોઈ દુવિધા ઉત્પન્ન ન થાય તે માટે તેમને પણ ચુસ્ત સુવિધાઓ આપવામાં આવે છે। ચા નાસ્તા તેમજ જે રીતે પોલીસ બંદોબસ્ત કહી શકાય તે રીતે ખૂબ જ ચુસ્તપણે કહેવામાં આવે છે। ત્યાર બાદ હવે વાત કરીએ મંદિરની, તો મંદિર પરિસરની જે વાત કરવામાં આવે તો મંદિર પરિસરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મંદિર પરિસર છે, ભક્તોને વ્યવસ્થિત દર્શન કરી શકે, ભક્તો શાંતિમય પોતા જે ભગવાનના દર્શન કરી શકે તે માટે પણ ચુસ્ત બંદોબસ્ત કહી શકાય તે રીતે બંદોબસ્ત અને સુવિધાઓ ગોઠવવામાં આવી રહી છે। ભક્તને ક્યાંય ને ક્યાંય તકલીફ ના પડી રહે તેનું પણ ખાસ બંદ કહી શકાય ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। હાલમાં જો રીતે મંદિરની વાત કરીએ તો મંદિરમાં પણ જે રીતે કહી શકાય કે માતાજી સતત બિરાજમાન છે અહીંયા, અને જે રીતે ભક્તોના મનમાં જે આસ્થા હોય છે તે આસ્થા લઈ અને ભક્તો દૂર દૂરથી અહીંયા ચાલીને આવે છે અને પોતાનો કહી શકાય કે જે માનતા હોય છે કે જે પ્રાર્થના જે માતાજી સુધી પહોંચાડવા માંગતા હોય છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા પૂરી થાય તેવું લાગી રહ્યું છે। અંબાજીનો ભાદરવી મેળો દેશભરમાં જાણીતો છે, ગુજરાતમાં લોકો ભાદરવી મેળાને લઈને ભારે ઉત્સુક જોવા મળતા હોય છે। અંબાજી ભાદરવી મેળાનો જ્યારે ચોથો દિવસ છે ત્યારે ચોથા દિવસે પણ અંબાજી તરફના માર્ગ ઉપર જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। અંબાજીમાં ભાદરવી મેળાને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું, તો સાથે ત્રીજા દિવસની વાત કરીએ 4,70,980 યાત્રીઓએ દર્શન કર્યા હતા। અંબાજીમાં 130થી વધારે સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે, તો 4,000થી વધારે પોલીસ જવાનો પણ તૈનાત કર્યા છે। ભક્તો માટે એસટી નિગમે 1,000 જેટલી બસોની વ્યવસ્થા કરી છે। અંબાજીમાં 4,47,616 પેકેટ પ્રસાદનું વિતરણ કરાયું છે। આગળ વાત કરીએ તો મંદિરમાં કુલ 670 ગ્રામ સોનાની ભેટ મળી છે, તો વિવિધ બેંકોમાં કુલ 1.12 કરોડ રૂપિયાની આવક થઈ છે। ભાદરવી મેળાને લઈને 2.10 લાખ યાત્રાળુઓએ એસટી બસમાં મુસાફરી કરી છે, તો ભક્તોના ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે, જેમાં 68,777 યાત્રીઓએ નિઃશુલ્ક ભોજન લીધું છે। આ દરમિયાન ભંડારા અને ગાદીમાં 26,33,288 રૂપિયાની આવક થઈ છે। 3 દિવસની કુલ આવકનો આંકડો
74.27 લાખ ને ઉપર પહોંચ્યો છે. આ ઉપરાંત મંદિરમાં કુલ 670 ગ્રામ સોનાની ભેટ મળી છે. તો વિવિધ બેંકોમાં કુલ 1.12 કરોડ રૂપિયાની આવક થઈ છે. ભાદરવી મેળાને લઈને 2.10 લાખ યાત્રાળુઓએ એસટી બસમાં મુસાફરી કરી હતી. અહીં માતાજીના મંદિરમાં નહીં કે પ્રતિમાના દર્શન થાય છે, પરંતુ વિષય યંત્ર કરીને યંત્ર મૂકવામાં આવે છે અને એની આરાધના થાય છે. ત્યારે અહીંયા ભાદરવી પૂનમના દિવસે ખૂબ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે અમારા કેમેરામેન તમને બતાવશે અહીંના દ્રશ્યો. ભાદરવી પૂનમના રોજ અહીંયા રથ અને ધજા લઈને લોકોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે આ જગત વિખ્યાત મંદિરમાં માતાજીની મૂર્તિમાં વિષય યંત્રની પૂજા કરીને લોકો અહીંયા પોતપોતાની મન્નત માગે છે અને કહેવાય છે કે તે માતાજી પરિપૂર્ણ કરે છે. ત્યારે વિષય યંત્રની પૂજા કરીને રવિવારે અહીંયા વાઘની સવારી, સોમવારે નદીની સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે એરાવત સવારી અને ગુરુવારે ગુરુડની સવારી, શુક્રવારે હંસની સવારી અને શનિવારે હાથીની સવારી થાય છે. ત્યારે આ મંદિરમાં સવારે માતાજીના સ્વરૂપમાં બાળ સ્વરૂપ અને શણગારમાં આવે છે, ત્યારે બપોરે યુવા સ્વરૂપ અને સાંજે વૃદ્ધ સ્વરૂપમાં અહીંયા શણગાર થાય છે. ત્યારે માતાના મંદિરમાં અખંડ જ્યોત ચલાવીને અહીંયા મનોકામના પૂર્ણ થાય છે, તેમજ અખંડ જ્યોતની પણ એક ખૂબ જ અનોખી કહાની છે. ત્યારે અહીંયા દર્શનાર્થે આવનાર ભક્તોને એવું માન્યતા છે કે લોકોની એવી આસ્થા જોડાયેલી છે કે ભાદરવી પૂનમ ભરતા ખુલ્લા પગે આવતા અહીંયા પોતા પોતાની મનોકામના પૂર્ણ થાય છે. હાલના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. વધુ સમાચારને માહિતી માટે આપ જોતા રહો એસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.